દોસ્તો, હવે દુબઈની જેમ આપણે દીવમાં પણ ચાર્જ આપવો પડશે. જ્યાં દોસ્તો દીવ પ્રશાસન દ્વારા અમે અનેક કોન્ટ્રાકો છે તે આપવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો, આ મહાદેવનું મંદિર છે ગંગેશ્વર, અને તેની નજીકનો આ પાર્કિંગ પોઈન્ટ છે. તો હવે અહીંયા પર આપ અહીંયા અગર દર્શન કરવા આવો છો મહાદેવના, તો આપને અહીંયા પર આપણને પાર્કિંગના જે પૈસા હોય છે તે ચૂકવવા પડશે. આ ભાઈ અહીંયા છે જે કોન્ટ્રાક્ટરના માણસ છે ને, જે પૈસાની વસૂલાત કરે છે. કહેવાનો મતલબ એ છે કે હવે તમે અહીંયા પર પાર્કિંગના પૈસા ચૂકવવા પડશે ફરજિયાત. અને ટુ વ્હીલ માટે 10 રૂપિયા છે, કાર માટે 50 રૂપિયા છે, જ્યારે બસ માટે 100 રૂપિયા એટલે પાર્કિંગનો ચાર્જ છે તે છે. માત્ર તમે અહીંયા 2 મિનિટ માટે આવો અગર મહાદેવના દર્શન કરવા, તો પણ તમારે અહીંયા પર પાર્કિંગના પૈસા છે તે ચૂકવવાની ફરજ પડે છે. ખાસ કરીને દીવમાં હાલ થોડા દિવસ પહેલાં જ આ તમામ કોન્ટ્રાકો છે તે શહેર પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લગભગ અહીંયાના મોટાભાગના જે પાર્કિંગ હતા ત્યાં પૈસા પહેલાં વસૂલવામાં નહોતા આવતા, પરંતુ હવે છે તે અહીંયા પર પૈસા વસૂલ કરવામાં આવે છે. ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ અગર આપ દીવ આવો છો તો કઈ કઈ જગ્યા ઉપરથી આપને પૈસા ચૂકવવા પડશે તેની વાત કરીએ તો, પહેલું છે નાગવા બીચ. નાગવા બીચ એન્ટ્રી કરો, ત્યાંથી જ તમારે પૈસા ચૂકવવાના રહી છે. ત્યારબાદ છે આ ગંગેશ્વર મહાદેવ મંદિર, ત્યારબાદ છે દીવ માર્કેટ, ત્યારબાદ છે કિલ્લો. દીવ કિલ્લા પર પણ હવે તમારે પૈસા પાર્કિંગના ચૂકવવા પડશે, દીવ ફોર્ટ પર પણ ચૂકવવા પડશે. આ સિવાય ઘોઘલા બીચ છે, આ ઘોઘલા બીચ ઉપર પણ પાર્કિંગનો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે. આમ દીવના અલગ અલગ પોઈન્ટ છે. અહીંયા પર આવીને સ્કૂખરી છે જે યુદ્ધ જહાજ, ત્યાં જે પાર્કિંગ પોઈન્ટ છે ત્યાં પણ હવે તેની ફી કારો માટેની 50 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ટુ વ્હીલ ચાલકો માટે 10 રૂપિયા અને બસ માટે લગભગ 100 રૂપિયા જેટલો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે. આમ દીવની અંદર 6 થી 7 જેટલા પાર્કિંગ પોઈન્ટ છે. આ પાર્કિંગ પોઈન્ટ પર પૈસા છે તેની વસૂલાત કરવામાં આવશે. કહેવાનો મતલબ એ છે, કહેવાનો મુદ્દો એ છે, દીવમાં અગર આપ આપણું વાહન રોકો છો તો તમારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે જેટલી પણ જગ્યા છે મોટાભાગના જે પાર્કિંગ છે ત્યાં પૈસા હવે વસૂલ કરવામાં આવે છે. આપ સીધી રોડ ઉપર તો ગાડી રોકી નહીં શકો, જેથી કરીને અગર આપ દીવ આવો છો અને કાર કે અન્ય વાહન રોકવાની ફરજ પડે છે 2 મિનિટ માટે, તો આપે એના પૈસા ચૂકવવા ફરજિયાત પડશે. કારણ કે પ્રશાસન દ્વારા લગભગ આનો કોન્ટ્રાક્ટ છે તે અલગ અલગ પાર્ટીઓને આપવામાં આવ્યો છે, અને હવે આ જે ફીસ છે તે ચૂકવવી પડશે. એક ખાસ વાત એ છે કે ઘણા બધા લોકો જે નાગવા આવે છે, નાગવા શરૂઆતમાં જ એન્ટ્રીમાં જ પૈસા વસૂલ કરી લેવામાં આવે છે. ઘણા લોકોને ખબર નથી હોતી, ત્યાં હોટલોની જવાબદારી છે, હોટલોના પાર્કિંગ છે. અગર આપ હોટલમાં રોકાણા હોય તો આપની પાર્કિંગની વ્યવસ્થા હોટલમાં છે, જેથી કરીને આપ ત્યાં પાર્કિંગના પૈસા ના ચૂકવો. કારણ કે એડવાન્સમાં જ લઈ લે છે એન્ટ્રીમાં જ, તો એન્ટ્રીના પૈસા છે કે પાર્કિંગના કરવાના લઈ છે એ ખબર નહીં પડતી. જેથી કરીને અગર આપ નાગવા આવતા હોય અને આપે હોટલ ભાડે રાખેલી હોય તો એ જવાબદારી હોટલની હોય છે. ધન્યવાદ. પૈસા ચૂકવવા પડે છે ફરજિયાત. કાર હોય, બાઇક હોય કે બસ હોય, આ તમામ જે વાહનો છે તેના પાર્કિંગના પૈસા દીવની અલગ અલગ જગ્યાઓ પર ચૂકવવા પડે છે. શું રેન્ટ છે એ જાણવાનો પ્રયાસ કરીએ. આ સંદીપભાઈ છે જેમના ભાઈ પાસે આ કોન્ટ્રાક્ટ છે, તો સંદીપભાઈને પૂછીએ. સંદીપભાઈ, કઈ રીતને અહીંયા પર પાર્કિંગની ફીસ વસૂલવામાં આવે છે? આમાં અમારે દીવ મ્યુનિસિપાલિટી તરફથી આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે અને આનું ટેન્ડર થયું છે. ફોર્ટ એરિયા, ગંગેશ્વર ટેમ્પલ, ઘોઘલા બીચ અને ત્યાંથી INS કુકરી અને નાગવા છે તે પંચાયત એરિયામાં આવે છે. પણ DMC એરિયાના જે છે એ આ ચાર ટેન્ડર જે થયા છે, જે ઓપ્શન થયું છે એ આમાં આ પાર્ટીને આપવામાં આવ્યું. વાર્ષિક હોય છે કે કઈ રીતનું હોય છે? આમાં પર મંથ હોય છે. પર મંથનું હોય છે. એકચ્યુઅલી કઈ રીતનો ચાર્જ અહીંયા પર વસૂલાય છે? આમાં બાઇકના 10 છે, કારના 50 છે અને હેવી વ્હીકલ્સના 100 રૂપિયા છે.
તો આ સંદીપભાઈ હતા, જેમનું કહેવું છે કે 10 બાઇકના 10, કારના 50 અને મોટી જે 200 અથવા તો અન્ય વાહન છે તેના 100 રૂપિયા વસૂલવામાં આવે છે. દીવમાં લગભગ મોટાભાગના જે ફરવાલાયક સ્થળો છે આ તમામ સ્થળો પર DMC દ્વારા અથવા તો દીવ પ્રશાસન અથવા તો ગ્રામ પંચાયતો દ્વારા આ રીતના પાર્કિંગના કોન્ટ્રાક્ટ સિસ્ટમ બહાર પાડવામાં આવ્યા છે અને દરેક જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરવામાં આવી છે. હવે અહીંયા આવનારા ટુરિસ્ટોને પોતાની કાર કે અન્ય કોઈ વાહન પાર્ક કરવા માટે પૈસા ચૂકવવા પડશે. દિલીપ મોરી, ABP સ્મિતા, દીવ.